અગાઉના વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 2 સંબંધ અને વિધેય કે જેની અંદર સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 7 સુધી જોયેલો. આજે આપણે ચર્ચા કરીશું સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 8. હવે દાખલા નંબર 8 ની અંદર આપણું છે એ અને બી આપેલ ગણ છે. પ્રશ્ન એવો છે એ અને બી આપેલ ગણ છે બરાબર. આગળ લખ્યું છે સાબિત કરો કે એ ફ્રોમ એ ક્રોસ બી અને બી ક્રોસ એ આપેલ છે. સાબિત કરો કે એ ફ્રોમ એ ક્રોસ બી થી લઈને બી ક્રોસ એ સુધીનું એક વિધેય આપેલું છે અને એ વિધેયની અંદર ક્રમયુક્ત જોડ એવી બનાવવાની છે કે એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ પ્રમાણે થાય. એફ ઓફ એ બી ઇઝ ઇક્વલ ટુ બી એ દ્વારા વ્યાખ્યાયિત અને તે જ પ્રમાણે આપણે શું જોવું છે
व्याप्त विधि, तो व्याप्त विधि में अपन आती है अगला कड़ी जैसे कि व्याप्त विधि मार्ग, व्याप्त विधि मार्ग सुलभ विषय, तो व्याप्त विधि मार्ग उल्लेख कर सकते हैं। अभी बी घन की अंदर यानि कि सब प्रदेश में तमाम घटकों, सब प्रदेश में रहेला तमाम में तमाम घटकों में प्रतिबिंब प्रदेश की अंदर कोई एक घटक साथ रचाय छे। अहीं लखीशुं के प्रदेश में सब प्रदेश में घन बी एटले के सब प्रदेश में एटले के सब प्रदेश में रहेला तमाम घटक घटकों चौकस प्रतिबिंब प्रदेश में एटले के गण एमा मळे छे। जेम के आपणे लखी दईए त्रण एक पछी बे बे अने एक ग एक एक संबंध પણ થશે અને વ્યાપ્ત સંબંધ પણ થશે તો આ રીતે આપણે સાબિતી કરી શકીએ છીએ। તો તમે આ કેટલો કરો હવે જો દાખલા નંબર 9 ધારો કે धारो के f from n to n प्राकृतिक संख्याओं का गुण आप fn बराबर fn is equal to fn बराबर कीमत आप इसे n plus 1 by 2 और n by 2 n plus 1 by 2 और n by 2 n plus 1 by 2 क्या क्या रे कीमत आप इसे के चार एक n और युग्म हसे त्यार और ये n युग्म हसे बराबर છે અને ફોર ઈચ n બિલોંગ્સ ટુ n પ્રત્યેક n બિલોંગ્સ ટુ n ઓકે અને દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય આપેલ છે વિધેય f એક એક છે કે નહીં અને વ્યાપ્ત છે કે નહીં તે નિશ્ચિત કરો विधेय आपेल छे तो आपेल विधेय एक एक के व्याप्त छे के नहीं ते निश्चित करो अने तमारा जवाब नो प्राकृतिक संख्याओ नो गण छे fn बराबर n plus 1 by 2 आ कंडीशन क्यारे लेवानी के ज्यारे n बराबर अयुग्म संख्या लईए तो ओके n by 2 क्यारे लेवानी के ज्यारे n बराबर युग्म संख्या लईए तो छात्रो n by 2 થી આપવાનું રહેશે। ક્લિયર? તો સૌથી પહેલા તો આપણે એરો ડાયાગ્રામ ડ્રો કરી લઈએ અને એરો ડાયાગ્રામ ની અંદર આપણે એક વિધેય બતાવવાનું રહેશે પ્રાકૃતિક સંખ્યાઓનું। ઓકે તો સૌથી પહેલા તો એક એરો ડાયાગ્રામ ને સમજી લઈએ પહેલા એરો ડાયાગ્રામ ને સમજીશું તો વધારે આઈડિયા આવશે। n અહીંયા પણ n સપોઝ 1 2 3 4 બહુ સુધી નંબર લઈ શકે 1 2 3 4 ઘણા બધા નંબર લઈ શકે। હવે જ્યારે અહીંથી કિંમત પસંદ કરવામાં આવે એ પ્રમાણે એ કન્ડિશન મૂકીશું તો લખે કે જ્યારે n બરાબર 1 લેવામાં આવે
FN કેટલા થશે n પહેલા કોમન લઈએ કોમન એટલે અયુગ્મ સંખ્યા થઈ અયુગ્મ સંખ્યા લઈએ તો શું થાય n + 1 / 2 તો n + 1 એટલે 1 + 1 / 2 એટલે 400 હશે 1 જ આવશે ક્લિયર 2 ભાગે 2 એટલે 400 હશે 1 તો જ્યારે 1 લઈએ છે 400 હશે 1 આવશે ક્લિયર એ જ રીતે તે જ પ્રમાણે n બરાબર 2 લેવામાં આવે n બરાબર 2 લેવામાં આવે તો 2 લે શું એટલે 2 શું થશે યુગ્મ સંખ્યા એટલે 2 ભાગે 2 400 આવશે 1 જ આવશે તો f ઓફ n n / 2 એટલે 2 ભાગે 2 400 આવશે 1 1 જ આવશે આમ આપેલ રીતે તમે તો નંબરને શું કે નંબર ચોક્કસ જવાબ આપીને કેમ કે મળી જશે બરાબર આમ આપેલ જે વિદેશ આપેલ વિદે એ એ કે વિદે છે બરાબર એમ કે n બરાબર 2 લઈએ તો પણ જવાબ શું આવશે 1 પણ એનું ચોક્કસ પ્રતિબિંબ તો મળી ગયું 1 ઓકે પછી 3 લઈએ તો 3 શું થશે અયુગ્મ સંખ્યા તો અયુગ્મ સંખ્યા 3 + 1 4 4 ભાગે 2 તો શું થશે 2 તો 3 લેશો એટલે જવાબ શું આવશે 2 આવશે બરાબર તો એ એવી કઈ ને કઈ સબ પ્રદેશની અંદર તમને કઈ ને કઈ પ્રતિબિંબ જોવા મળશે સેમ પ્રતિબિંબ જોવા મળશે તમને પ્રદેશના ઘટકોનો એ પ્રદેશના તમામે તમામ ઘટકોનો પ્રતિબિંબ સબ પ્રદેશમાં જોવા મળશે એટલે આપણે લખી શકીએ કે આ આપેલ વિધેય એ એક એક વિધેય છે ક્લિયર હવે વ્યાપ્ત વિધેયની ચર્ચા કરીએ તો વ્યાપ્ત વિધેય માટે વ્યાપ્ત વિધેય માટે તો વ્યાપ્ત વિધેય માટે શું કન્ડિશન હોય તો વ્યાપ્ત વિધેય માટે fn = y કન્ડિશન હોવી જોઈએ fn = y હોવું જોઈએ અહીં આપણે લઈ અહીં જો n = 4 લેવામાં આવે n = 4 લેવામાં આવે તો શું થશે તો fn ની કિંમત થશે fn ની કિંમત શું થાય fn ની કિંમત થાય n = 4 4 ભાગે 2 શું થશે 2 જવાબ આવશે 4 / 2 એટલે 2 જવાબ આવશે જી આપણને સેમ જોવા મળશે પ્રદેશની અંદર જોવા મળશે જી પ્રદેશ એટલે કે ડોટ એ માં જોવા મળશે અને પ્રતિબિંબ રચાશે અને પ્રતિબિંબ મળશે આથી શું કહી શકાય આથી કહી શકાય કે આપેલ જે સંબંધ છે આપેલ સંબંધ એ વ્યાપ્ત સંબંધ છે વ્યાપ્ત સંબંધ ક્લિયર તો આ રીતે આપણે ગણતરી કરવાની છે તો દાખલાની અંદર ખ્યાલ આવી ગયો છે કે દાખલામાં જોવાનું શું કે જે પણ સ્વપ્રદેશની અંદર જે પણ ઘટક છે એ ઘટકનું ચોક્કસ પ્રતિબિંબ સ્વપ્રદેશમાં મળવું જોઈએ અને એ કન્ડિશન પ્રમાણે જવાનું છે અને પ્રદેશ જો સ્વપ્રદેશમાં પ્રતિબિંબ જોવા મળી જાય અને એ સ્વપ્રદેશમાંથી કોઈ પણ ઘટક લઈએ અને પ્રદેશમાં એનું પ્રતિબિંબ જોવા મળે તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય એ એકીક અને વ્યાપ્ત વિધેય છે ક્લિયર તો આ દાખલો તમે રાઈટ કરો